नमस्कार विद्यार्थी मित्रों, हूँ राजू साहेब, श्री सनफ्लावर विद्यालय खोलड़ियाथी आप सौनु हार्दिक स्वागत करूँ। विद्यार्थी मित्रों, अगौ आपणे जे मुद्दाओने सणावट करी थी एथी हवे आगळना मुद्दानी सणावट करशू। तो मनोविज्ञानमां पाठ छ मनोविकृतिओ, तो आपणे मनोविकृतिओमां जोता था तो एमां आधुनिक जैविक अभिगमना कारणे। तो कि आधुनिक जैविक अभिगम एटले शू? पहेलाना जीवन अने आजनुं जीवन, पहेलानो व्यवहार अने आजनो व्यवहार, एमां जे कंई फेरफारो थया छे, जे जीवनशैलीना फेरफारो थया छे, एना कारणे आपणा शरीरना जे रसायणो छे एमां पण फेरफार जोवा मळे छे। आजनुं जीवन सतत काममां व्यस्तताना कारणे एना जैव रासायणिक जे तत्वो छे एमां फेरफार थयो छे। જ્યારે પહેલાં શાંતિમય જીવન હતું તો એના રાસાયણોમાં ફેરફાર હતો, તો આધુનિક જૈવિક અભિગમના કારણે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં ફેરફાર થતાં મસ્તિષ્ક વિકાર એટલે શું? તો મગજમાં જે વિચારવાની શક્તિ છે, ક્રિયાઓ છે, એમાં થયેલા ફેરફાર અને એના કારણે જે જીવનશૈલી છે એમાં થયેલા ફેરફાર આને મસ્તિષ્ક વિકાર તરીકે ઓળખવામાં એ વધુ મહત્ત્વ આપે છે। અને એના કારણે આજના લોકોને પક્ષઘાત, વિદ્યાર્થી મિત્રો ઓળખો છો પક્ષઘાત કેવો રોગ છે? પક્ષઘાત એટલે કે લકવો, પેરાલિસિસ। પક્ષઘાત એટલે પેરાલિસિસ, એક સાઈડનું પડખું આખું કામ કરતું બંધ થઈ જાય, એનું કારણ છે જૈવ રાસાયણો। એટલે પક્ષઘાત, વિભ્રમ, નથી સતાય લાગવું। આપણે ક્યાંક રસ્તામાં આવેલા જતા હોય ને, આપણી પાછળ કંઈનું આવતું હોય ને, તો આપણા મનમાં એવો વહેમ રહે પાછળ કંઈક આવે છે, આને વિભ્રમ કહેવાય। આપણે સતત ભ્રમણામાં રહીએ, વિભ્રમ। તેમજ અલ્ઝાઈમર નામનો આપણને રોગ થાય છે। આ આધુનિક જૈવિક અભિગમમાં આપણને દર્શાવવામાં આવ્યું કે આ પ્રકારના રોગો આ આધુનિક જીવનશૈલીના કારણે થાય છે। એમાં સ્મૃતિ ભ્રંશ, આપણી યાદદાસ્ત ખોવાઈ જાય, આપણને થોડી વાર પહેલાં કોઈ વસ્તુ આપણને આપી હોય કે થોડી વાર પહેલાં કોઈ વાત કરી હોય અને પછી એને ભૂલાઈ જવી, આ એક મનોદુર્બળતા છે, મનોવિકૃતિ છે, એના કારણે આ આપણામાં ઉદ્ભવે છે। તો સ્મૃતિ ભ્રંશ અને અન્ય બુદ્ધિગમ્ય ક્ષમતાનો હ્રાસ, અન્ય જે બુદ્ધિ ક્ષમતાઓ છે સામાન્ય માણસના જીવનશૈલીમાં, એ જે કાર્ય કરતો હોય એમાં બધી જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ ન કરતો હોય, એ તો ઓટોમેટિક થતું જ હોય, પણ જે સામાન્ય બુદ્ધિગમ્ય જે ક્ષમતાઓ છે, જે સામાન્ય વિચારવું છે, થોડું વિચારવું છે, એ વિચારવાની જે શક્તિ છે એમાં પણ હાસ થવો, ભૂલી જવું, ફેરફાર થવો, આ પણ મનોદુર્બળતા છે વગેરે માટે મસ્તિષ્ક વિકાર જવાબદાર, આ બધી બાબત માટે મસ્તિષ્ક વિકાર જવાબદાર છે। ત્યાર પછીનો બીજો મુદ્દો આપણે લઈએ તો આપણા શરીરમાં ડોપામાઇન, પછી નોરોએપિનિફ્રિન અને સિરોટોનિન આ અને ગાબા, આ આપણી પાસે જૈવ રાસાયણો આવેલા છે। કેટલા જૈવ રસાયણો છે? તો આપણા શરીરમાં ડોપામાઇન, નોરએપિનોફિન, પછી સિરોટોનિન અને ગાબા, આ છે ને મગજમાં ક્રિયા કરતા જૈવ રસાયણો છે। આ જૈવ રસાયણો આવેલા છે, જો આ રસાયણો છે એમાં અનિયમિતતાના કારણે કેટલાક અસાધારણ વર્તનો જોવા મળે, આ રસાયણોમાં ફેરફાર થાય, દાખલા તરીકે ડોપામાઇન છે, એક નેરોએપિનિફ્રિન છે, કે સિરોટોનિન છે, કે ગાબા છે, આ રસાયણોમાં જો ફેરફાર થાય જૈવ રસાયણોમાં, તો આપણા શરીરમાં અનિયમિતતા સર્જાય, અનિયમિતતાના કારણે કેટલાક અસાધારણ વર્તનો જોવા મળે, ભૂલી જવું। જો આપણે અગાઉ સમજ્યા સ્મૃતિ ભ્રંશ,
विभ્રમ આ બધાય વર્તનો અસાધારણ વર્તનો ગણવામાં આવે છે અને આ આપણને મનોવિકૃતિનો જન્મ આપે છે એટલે મન મનોવિકૃતિઓને જન્મ આવે છે ત્યાર પછી દાખલા તરીકે ડોપામાઇનની માત્રામાં થયેલા ફેરફારના કારણે જો આપણા શરીરમાં ડોપામાઇન ખૂટે અથવા તો ઘટે તો ડોપામાઇનની માત્રામાં થયેલા ફેરફારના કારણે છિન્ન મનોવિકૃતિ સ્કેઝોફેનિયા નામનો રોગ ઉદ્ભવે છે જો ડોપામાઇનની માત્રામાં થયેલા ફેરફારના કારણે આપણા શરીરમાં છિન્ન મનોવિકૃતિ ઉદ્ભવે છે ગાબા જૈવરાસાયણના કારણે આપણને ચિંતાની વિકૃતિ ઉદ્ભવે છે ચિંતાના ઘણા બધા પ્રકારો છે એ અગાઉ આપણા ચેપ્ટરમાં આવે છે ત્યારે આપણે એને વિગતે ચર્ચા કરીશું પણ આ ચિંતાનો ઉદ્ભવ કેવી રીતે થાય તો આપણા શરીરમાં જે ગાબા રાસાયણ છે એનું પ્રમાણ ઘટે એટલે ચિંતાની વિકૃતિ જન્મે નાની નાની બાબતો હોય એના ઉપર જબરજસ્ત વિચારધારાઓમાં વિચાર કરવું સતત વિચારશીલ રહેવું આ બધું એવી વિકૃતિ ઉદ્ભવે છે જ્યારે આઘાતજન્ય પહેલો તો આઘાતજન્ય કોઈ પણ ઘટના આપણી સામે બને અને જેનાથી આપણા મનને દુઃખ પહોંચે છે એવા આઘાતજન્ય અને આવેગાત્મક એટલે આપણને એક આવેગ આવે આપણે કોઈ હાલ્યા જતા અને કોઈ આપણને અપમાનજનક બોલે તો આપણે ગુસ્સામાં આવી જઈએ તો કોઈક રસાયણો કામ કરે છે ત્યારે તો આપણને ગુસ્સો ચડે છે એ આવેગ આ બધી વિકૃતિઓ સિરોટોનિન અગત્યની એમાં ભૂમિકા ભજવે છે સિરોટોનિક જે જૈવરાસાયણ છે એ આપણામાં તરત જ આમ ઉત્તેજિત થઈ જાય અને ઉત્તેજિત થઈ જાય એટલે આપણે ગુસ્સો ધારણ કરવી છીએ આપણને દુઃખ થાય છે આઘાત લાગે છે આવા બધા બાબતમાં એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે એનું ઉદાહરણ આપણે એક જોઈશું આપણે કોઈ પણ વધારે પડતા સમુદાય કે સમૂહમાં આપણે ઊભા હોય અને ત્યારે આપણે પ્રવચન આપણે આપવા માટે ઊભા થઈએ છીએ ત્યારે જે ગભરામણ છે બેચેની છે શરીરની અંદર વાઇબ્રેશન આવવું છે અથવા તો તમે કોઈ જગ્યા ઉપર બેઠા છો અને ત્યારે તમને કોઈ પાછળથી આવી અને સહેજ હાઉકલી કરે અને આખું શરીર ધ્રુજી જાય છે આવા સમયે આપણા શરીરના આવી બેચેનીના કારણે શરીરની અંદર જૈવ રાસાયણિક છે ને એની જે ક્રિયાઓ છે ને એકદમ ઝડપી થાય રૂંવાડા ઊભા થઈ જવા શરીરનું વાઇબ્રેશન આવવું આ બધું જૈવ રાસાયણિક આધારિત છે આ બધું ઝડપી બને છે ને એના કારણે શરીર અને મગજમાં ફેરફાર જોવા મળે છે અને એના કારણે મનોદુર્બળતાનો જન્મ થાય છે મનોદુર્બળતા જન્મવાના કારણો ઘણા બધા છે એમાં દરેકને આપણે જોતા જઈએ છીએ તો જૈવ રાસાયણિકોનો ઝડપી અંદર પ્રવાહ વહે તેજીથી ઝડપથી ગતિ કરે એટલે શરીરની અંદર ને મગજની અંદર આ બધી બાબતમાં ફેરફાર જોવા મળે આપણને કોઈ ઝડપી કામ કરવાનું કહે તો બે કામ ભૂલી જાય પણ શાંતિથી કરતા હોય તો આ જૈવ રાસાયણોના કારણે મગજમાં પણ આ પ્રકારના ફેરફાર જોવા મળે છે મનોવૈજ્ઞાનિક જુદી જુદી વિચારધારા એક માણસ છે ને રોડ ઉપર આવ્યો જતો ને બહુ સરસ ડાયો માણસ હોય એને આપણે રોજ ઉઠીને એમ કહીએ ને એ તું ગાંડો છો આ ક્રિયાઓ સતત એની પર થોપી દેવામાં આવે તો એનું મગજ એ દિશામાં થોડુંક એથી વધારે વિચારતા એ એટલી હદે વિચારવા માંડે હા હું ગાંડો છું તો આમ જુદી જુદી વ્યક્તિની જુદી જુદી વિચારધારા વ્યક્તિના એની અંદર રહેલા પાસાઓ એને આઘાતજન્ય થયેલા અનુભવો માણસનું જીવન છે અનુભવથી જ મહાન બનતું હોય છે એટલે વ્યક્તિના જે પાસા છે એના આઘાતજન્ય અનુભવો છે અને એના જીવનના પ્રારંભિક વર્ષોથી આપણે નાના હોય ને ત્યારે આપણને કંઈ ખબર નથી પડતી પણ જેમ જેમ અનુભવો અને વર્ષો વીતતા જાય એમ પ્રારંભિક વર્ષોના અનુભવના આધારે મનોવૈજ્ઞાનિકોએ આ બધી બાબતમાં સંશોધનો કર્યા છે કે જુદી જુદી વ્યક્તિની વિચારધારા જુદા જુદા વ્યક્તિના પાસા એના જુદા જુદા આઘાતજન્ય બનાવો અને જીવનના પ્રારંભિક વર્ષો જ્યારથી એને શરૂ કર્યું જીવન ત્યારથી લઈને એમ મનોવૈજ્ઞાનિકોએ આ પૃથ્વી ઉપરના જીવનને શરૂ કરીને આજ સુધીના વર્ષોના અનુભવોના આધારે મનોવૈજ્ઞાનિકોએ પણ અસાધારણ વર્તન ઉપર એને સમજાવવા માટે એને મનોવિજ્ઞાનમાં અલગ અલગ પ્રતિમાનો આપ્યા દરેકના અલગ પ્રતિમાનો આપ્યા
कि भाई आ कया कारणोसर आ वस्तु बने छे। तो अलग अलग प्रतिमानो अस्तित्वमां आव्या, खास करीने मनोविज्ञाननो जन्म ज मोड़ो थयो छे, એ વિજ્ઞાનમાંથી છૂટું પડ્યું એટલે એને અલગ અલગ પ્રતિમાનું અસ્તિત્વમાં આવ્યા અને આજે પણ એનું સંશોધન ચાલુ છે એમાં વિશ્લેષણાત્મક પ્રતિમાન, બીજું છે વાર્તનિક પ્રતિમાન, ત્રીજું છે બોધાત્મક પ્રતિમાન, ચોથું છે માનવતાવાદી પ્રતિમાન, પાંચમું છે આંતર વ્યક્તિત્વ પ્રતિમાન। અહીં આપણે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન ડૉક્ટર સિગમન ફોઇડેની વિચારધારા આધારિત છે એને સમજવાનું છે, પણ એ પહેલાં આ જે ચાર છે પાંચ એને આપણે પાંચે પાંચને સમજીએ। મનોવિશ્લેષણાત્મક તો મનનું વિશ્લેષણ કરવું, એ પાંચે જણા બુદ્ધિજીવી છે, પાંચ પોતાની વિચારધારા આપે છે તો એનું વિશ્લેષણ કરીને સારી શ્રેષ્ઠ વિચારધારા કોની છે તો આ મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન છે। બીજી વાત છે વાર્તનિક પ્રતિમાન, વર્તનનું પ્રતિમાન, વાર્તનિક એટલે વાતનું નહીં વર્તનનું પ્રતિમાન, એનું વર્તન ઉપરથી એનું પ્રતિમાન નક્કી થાય છે એ વાર્તનિક પ્રતિમાન। ત્રીજું બોધાત્મક પ્રતિમાન, જ્યારે બોધાત્મક પ્રતિમાન બુદ્ધિની પરાકાષ્ઠા એની વિચારવાની શક્તિ આ બોધાત્મક પ્રતિમાન, ચોથું માનવતાવાદી પ્રતિમાન, આપણે એકબીજા પ્રત્યેની હમદર્દી, એક પ્રત્યે એકબીજા પ્રત્યેની વિચારધારા, એક વ્યક્તિને બીજા વ્યક્તિ પ્રત્યેનો ભાવ, આ માનવતાવાદી છે। રોડ ઉપર જતા હોય, કોઈને એક્સિડન્ટ થાય અને આપણને મનમાં તરત દયા પ્રગટે અને આપણે એને ઊભા કરીએ, એ શું છે તો એ માનવતાવાદી પ્રતિમાન છે। અને આંતર વ્યક્તિય પ્રતિમાન, દરેક વ્યક્તિનું દરેક વ્યક્તિની મનની સ્થિતિ અને વિચારધારા અલગ અલગ હોય એટલે દરેક આંતર વ્યક્તિનું પ્રતિમાન, અહીંયા આપણે મનોવિશ્લેષણ કરી અને આ પ્રતિમાનને ડૉક્ટર સિગમન ફોઇડેની વિચારધારા ઉપર આધારિત છે એને સમજવાનો આપણે કોશિશ કરશું। તો એને ડૉક્ટર સિગમન ફોઇડે આપણને વિચારધારા આધારિત ચેતન મન અને અચેતન મન, તો ચેતન મન કોને કહીશું તો ચેતન મન, ચેતન મન એટલે કે જાગૃત અવસ્થા, તો અચેતન મન કોને કહીશું, અચેતન મન કોને કહીશું તો અચેતન મન એટલે રાત્રે તમે હૂતા છો ને, ઊંઘમાં છો ને, મરબીટું મચ્છર કરડે ને તો તમે આમ પટકારીને ઊંઘમાં ઊંઘમાં, તમને નથી ખબર એ અર્ધ જાગૃત મન છે, અચેતન મન નથી, અર્ધ જાગૃત મન છે, અચેતન મન એથી આગળ દૂર છે। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન કરજો, ચેતન અચેતન ને અર્ધ જાગૃત ત્રણ મનની સ્થિતિ દર્શાવી છે મનોવૈજ્ઞાનિકે। ચેતન એટલે આપણે જે હું અત્યારે તમારી સામે રજૂ થયો છું તો એ ચેતન મન છે, હું ઊંઘું છું તો એ અર્ધ જાગૃત મન છે, અને અચેતન મન જે અંદર દ્રમિત લાગણીઓ અનુભવો અંદર ઊંડાણમાં પડ્યા છે એ સ્વપ્ન છે ને, એ પણ અર્ધ જાગૃત મન છે। અચેતન મન, ચેતન અને અર્ધ જાગૃત ચેતન મન, આ ફોઇડના મતે આ અસાધારણ વર્તન માટે અચેતન મનમાં રહેલી જે અચેતન મન છે એની અંદર રહેલી દ્રમિત લાગણીઓ, દબાઈ ગયેલી વિચારધારાઓ, દ્રમિત લાગણીઓ, તમારે કંઈક બનવું છે, ન બની એક જ શું થાય, હાલો તમારે મુંબઈ ફિલ્મ સ્ટારમાં જઈ અને સરસ મજાનો એક્ટર હીરો થવું છે, પણ ત્યાં ગયા ને ત્યાં તમને ત્યાં ન ફાવ્યું અને એ વસ્તુથી તમે પાછા આવ્યા તો આ તમારી જે દ્રમિત લાગણીઓ છે તમે કોને દેખાડશો, તો તમારા મન ઉપર એનો પ્રભાવ પડે છે, દ્રમિત લાગણીઓ તમારા આવેગો। અહીંથી તો બહુ જુસ્સાભેર આપણે મુંબઈ ગયા હતા મિત્રો, વિદ્યાર્થી મિત્રો અહીંથી જુસ્સાભેર ભણવા માટે, દસમાનું ભણવા માટે જુસ્સાભેર ગયા ને ટકા ન આવ્યા તો એ જે આવેગ છે એમાં ઘટાડો, આ દુઃખદ અનુભવો જવાબદાર છે। અને જ્યારે આપણે ચેતન મન, અર્ધચેતન મન અને અચેતન મનમાં જે સંઘર્ષો છે, જે સંઘર્ષો છે વ્યક્તિને અસાધારણતા તરફ દોરી જાય છે, બસ હવે મારેથી નહીં થાય આવી અસાધારણતા અને આવી એક પ્રકારની વિકૃતિ તરફ દોરી જાય છે, મનમાં જે સંઘર્ષો છે એ વ્યક્તિને અસાધારણતા તરફ દોરી જાય છે, એનું ઉદાહરણ આપણે હિમશિલાના સ્વરૂપમાં આપણને પુસ્તકમાં દર્શાવ્યું છે। તો બરફની એક શિલા હોય એ પાણીની અંદર આપણે ડૂબાડી દઈએ તો એનો જેટલો ભાગ બહાર દેખાય છે એ ચેતન મન છે, અને જેટલો ડૂબાયેલો છે, જેટલો અંતર અંદર છે ભાગ એ છે એ અચેતન મન છે,
એ દ્રમિત લાગણીઓ છે, આવેગો છે અને દુઃખદ પ્રસંગો છે. આ હિમશિલાનું આપણને અહીંયા પુસ્તકમાં ઉદાહરણ આપ્યું છે. અચેતન મન મનની વિગતો કોઈના કોઈ સ્વરૂપે બહાર આવવાનો પ્રયાસ કરે. કોઈને કોઈ અચેતન મનમાં જે કાંઈ દ્રમિત લાગણીઓ છે, દુઃખદ છે, અનુભવો છે, એને બહાર નીકળવા માટેનો સતત પ્રયાસ કરતો હોય છે. અને એ ક્રિયાઓ જ્યારે એ સ્વરૂપ બહાર નીકળવામાં આવે ને, ત્યારે માણસ સતત નખને કરડ્યા કરે, એકને એક ક્રિયા વારંવાર કરે, સતત પગ હલાવતા રહે. આ ચેતન અને અચેતન મનની જે લાગણીઓ છે ને, એ મિત્રો બહાર આવે ને ત્યારે આ ક્રિયા કરે, આ પણ એક પ્રકારની મનોદુર્બળતા છે.